અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો, ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાળા લાગતા હતા, અને બેફામ રીતે ગાળો ભાંડો છે. આ શું થઈ રહ્યું છે? આવી રીતે એમનો વાક શું છે? ચૂંટણી આવે એટલે જે નેતાઓ મતદાતાઓને મત માટે રીઝવતા હોય છે, કરગરતા હોય છે, એ જ નેતાઓ ચૂંટણી પતી જાય એટલે તું કોણ ઓર મે કોણ આવા નિવેદનો કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા વિશે વાત કરવી છે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી, મત ઓછા મળ્યા, સ્પષ્ટ બહુમતી ન મળી અને ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાએ જનતાને શ્વાન સાથે સરખાવી દીધી. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતા ભારતીય ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી, એક્સ પર પોસ્ટ કરી અને એમણે એવું લખ્યું કે ગમે એટલું સારું કામ કરો પણ કેટલાકને કંઈ પડી નથી હોતી. રત્નાકરે એવું પણ લખ્યું કે કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા, જ્યાં જ્યાં ભાજપની હાર થઈ છે એ વિસ્તારોના મતદારોને ટાર્ગેટ બનાવી અને સોશિયલ મીડિયા પર તેમણે આ શબ્દો લખ્યા, આ ઘૃણાસ્પદ ભાષા લખી, પોતાની મર્યાદા, પોતાનું જે લેવલ છે એના કરતાં એ પોતાની લેવલ કરતાં એ નીચે ઉતરી ગયા. અને આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના નેતા એ સુદાન ગઢવીએ તેમના પર પ્રહારો કર્યા છે. શું કહ્યું છે સાંભળી લઈએ. ભાજપના નેતાઓ કેટલા નકામા છે. અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો વાંધો નહોતો, પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે, કુત્તે કો વિકાસ કી ક્યા જરૂરત હૈ, કુત્તો કો ક્યા પતા ચલતા હૈ વિકાસ કી. આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું, ભગવાન રામની જન્મભૂમિના લોકોને ગાળો ભાંડવાની? હાર જીત તો ચાલ્યા કરવાની છે. અને તમે શું કર્યું છે? અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા, અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની જીત અને હારે તો હિન્દુ ઉપર ચીકરો પડવાનો. જ્યારે હિન્દુઓની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાણી. જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો, ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાળા લાગતા હતા અને બેફામ રીતે ગાળો ભાંડો છે, આ શું થઈ રહ્યું છે? આવી રીતે એમનો વાક શું છે? અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે, હિન્દુઓ તેમ કરો. ગુજરાતમાંથી દર વખતે તમે 26માંથી 26 સીટ આપીએ છીએ, આ વખતે પણ 25 આપી, કોણે આપી છે? મધ્યપ્રદેશમાં 29માંથી 29 આપી, કોણે આપી છે? એના માટે તમે કર્યું શું? એના દીકરા માટે તમે કર્યું શું? અહીંયા ગુજરાતમાં તમે દર 15 કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજાવો છો ભ્રષ્ટાચારના કારણે, એમાં તો તમે બોલતા નથી, એમાં તો તમારે ટ્વીટ નથી આવતી. શરમ આવી જોઈએ, શરમ. અયોધ્યાવાસીઓ શું તમને અરીસો દેખાડ્યો એટલે અયોધ્યાવાસીઓને તમે ગુંડા કેવા લાગ્યા? મને લાગે છે કાલે ભગવાન રામને તો પણ તમે ગુંડા કેવા લાગશો. એ હદે તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા, હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું. ખબરદાર, જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું કે કોમેન્ટો કરવાની ચાલુ કરી હોય, તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી? ગાયોની નામે મત માંગ્યા, ગાયોના કતલખાના ચાલે છે અને એ કતલખાનાની કંપનીઓ પાસેથી ફંડ લો છો તમે? આટલા હિન્દુઓ માતા બેન દીકરીઓના બળાત્કાર સાથે હત્યાઓ થાય છે, તમને તો પેટમાં નથી દુખતું? તમારા કેન્દ્રીય મંત્રી એક માતા બેન દીકરીઓ હિન્દુઓની ઉપર ટિપ્પણીઓ કરે છે છત્રીયાણી ઉપર, ત્યારે તમારી માતા તમારા પેટનું પાણી નથી હતું, એને બચાવો છો અને છાવરો છો. અને હવે જ્યારે તમને અયોધ્યાવાસીએ અને ઉત્તર પ્રદેશવાસીઓ